હું ડૉક્ટર ભરતભાઈ સોનાણી, એડવાન્સ લેપ્રોસ્કોપિક અને બેરિયાટ્રિક સર્જન, સિમ્સ હોસ્પિટલ, સુરત. આજે આપણે વાત કરશું મોર્બિડ ઓબેસિટી એટલે કે અતિશય સ્થૂળતા વિશે. ઓબેસિટી એટલે શું? શરીરના કદમાં સપ્રમાણ કરતાં વધુ પડતી ચરબી એટલે ઓબેસિટી. મોર્બિડ શબ્દનો અર્થ થાય રોગિષ્ઠ અથવા તો બીમાર. જેથી કરીને મોર્બિડ ઓબેસિટી એટલે બીમારી કહી શકાય, રોગ કહી શકાય એટલે ઓબેસિટી એટલે મોર્બિડ ઓબેસિટી. ઓબેસિટીનું ગ્રેડિંગ એ BMI ઉપરથી નક્કી થતું હોય છે. જ્યારે BMI 35 એટલે કે 35 ઉપર જાય તેને મોર્બિડ ઓબેસિટી કહેવામાં આવે છે. આધુનિક જીવનશૈલીમાં થયેલા ફેરફાર જેવા કે બેઠાળું જીવન, શારીરિક શ્રમનો અભાવ, વધુ પડતા જંક ફૂડ, ફાસ્ટ ફૂડ તથા પ્રિઝર્વ ફૂડનો ઉપયોગ, આ બધાના લીધે મોર્બિડ ઓબેસિટી એ ખૂબ જ ગંભીર સમસ્યા થઈ ચૂકી છે, જેને વૈશ્વિક સમસ્યા એટલે કે ગ્લોબલ પેન્ડેમિક કહી શકાય. તો શું મોર્બિડ ઓબેસિટી એ કોઈ રોગ છે? હા, મોર્બિડ ઓબેસિટી એ માત્ર રોગ જ નહીં પરંતુ અનેક રોગોનું ઘર છે. મોર્બિડ ઓબેસિટીના લીધે અસંખ્ય રોગો થતા હોય છે, જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયરોગ, પેરાલિસિસ, શ્વાસ લેવામાં તકલીફ, સાંધા તથા મણકાનો ઘસારો, નિસંતાનપણું, ફેટી લીવર, DVT, વેરિકોઝ વેન જેવા અસંખ્ય રોગો થતા હોય છે. આ ઉપરાંત ઘણા બધા કેન્સર તથા માનસિક અનિદ્રા, તણાવ જેવી સમસ્યાઓ પણ મોર્બિડ ઓબેસિટીના લીધે થતી હોય છે. તો આ મોર્બિડ ઓબેસિટીનો ઉપાય શું હોઈ શકે? મોર્બિડ ઓબેસિટીની સારવાર મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય, નોન સર્જિકલ એટલે કે ઓપરેશન વગર અને સર્જિકલ સારવાર. નોન સર્જિકલ સારવારમાં મુખ્યત્વે ડાયટ કંટ્રોલ, ફિઝિકલ એક્સરસાઇઝ તથા અમુક દવાઓનો ઉપયોગ થતો હોય છે. પરંતુ નોન સર્જિકલ સારવાર છે એ માત્ર ઓવરવેઇટ કે Grade 1 ઓબેસિટી સુધી જ અસરકારક રહેતી હોય છે. મોર્બિડ ઓબેસિટીમાં નોન સર્જિકલ પદ્ધતિ દ્વારા આપણને પરિણામ મેળવી શકાતું હોતું નથી. મોર્બિડ ઓબેસિટી માટે બેરિયાટ્રિક સર્જરી એ ખૂબ જ અસરકારક હોય છે. બેરિયાટ્રિક સર્જરી એટલે વજન ઘટાડવા માટે થતી કોઈપણ સર્જરી એટલે બેરિયાટ્રિક સર્જરી, જેમાં મુખ્યત્વે હોજરી નાની કરવા માટેનું ઓપરેશન એટલે કે સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી અને બાયપાસ ઓપરેશન કરવામાં આવતું હોય છે. બેરિયાટ્રિક સર્જરીમાં ઘણા લોકોની માન્યતા એવી હોય છે કે બેરિયાટ્રિક સર્જરી એ માત્ર કોસ્મેટિક દેખાવ સુધાર કરવા માટેની કોસ્મેટિક સર્જરી છે. પરંતુ મિત્રો, તમને જણાવું કે બેરિયાટ્રિક સર્જરી એ માત્ર કોસ્મેટિક સર્જરી નથી, મોર્બિડ ઓબેસિટીના લીધે થતા અસંખ્ય રોગોને મટાડવા માટેની કે અટકાવવા માટેની એક ખૂબ જ અસરકારક મેટાબોલિક સર્જરી છે. મિત્રો, તમને જાણીને નવાઈ થશે કે ડાયાબિટીસ જેવી ગંભીર સમસ્યા પણ આપણે બેરિયાટ્રિક સર્જરીના ઓપરેશન દ્વારા મટાડી શકતા હોય છે. ડાયાબિટીસ તથા ઓબેસિટીનું કોમ્બિનેશન એટલે કે ડાયાબિસિટી એ ખૂબ જ ગંભીર સમસ્યા છે, જેને આપણે બેરિયાટ્રિક સર્જરી દ્વારા મટાડી શકતા હોય છે. એટલે કે જો યોગ્ય સર્જરી યોગ્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવે, યોગ્ય વ્યક્તિ પર કરવામાં આવે તો ખૂબ જ અસરકારક પરિણામ મેળવી શકાતું હોય છે. ઘણા લોકોની માન્યતા એવી હોય છે કે બેરિયાટ્રિક સર્જરી એ ખૂબ જ મોટું ઓપરેશન છે, જે ખૂબ જ જોખમી છે તથા એની અંદર ખૂબ કાપકૂપ કરવામાં આવે છે. પરંતુ અત્યારે આધુનિક સમયમાં વિકસિત ટેકનોલોજીની સાથે ઓપરેશન ખૂબ જ સરળ અને સલામત બન્યું છે, જેમાં કોઈ કાપકૂપ કરવામાં આવતી નથી, માત્ર દૂરબીન દ્વારા ઓપરેશન થાય છે અને જે માત્ર 2-3 દિવસમાં હોસ્પિટલમાંથી રજા મળતી હોય છે. પરંતુ પ્રશ્ન એ થાય કે આવા આધુનિક સાધનો સાથે યોગ્ય હોસ્પિટલ અને અનુભવી ડૉક્ટરોનો વિકલ્પ ક્યાં? અત્યારના સમયમાં હવે તમારે બેરિયાટ્રિક સર્જરી માટે ઇન્દોર, અમદાવાદ કે મુંબઈ જવાની જરૂર નથી. તો મિત્રો, જાણીને તમને ખુશી થશે કે સુરતના મધ્ય એવા લાલ દરવાજા વિસ્તારમાં શરૂ થઈ ચૂકી છે સિમ્સ હોસ્પિટલ, જેના અત્યંત આધુનિક સાધનો તથા ડેડિકેટેડ બેરિયાટ્રિક ઓપરેશન થિયેટર તથા અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા બેરિયાટ્રિક સર્જરીની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત બીજા ખુશીના સમાચાર એ છે કે તાજેતરમાં બહાર પડેલા IRDA સર્ક્યુલર મુજબ ભારતમાં પણ બેરિયાટ્રિક સર્જરી એ મેડિક્લેમમાં અમુક શરતો સાથે મળવાપાત્ર છે. તો તમને બેરિયાટ્રિક સર્જરી વિશે કંઈ પણ માહિતીની જરૂર હોય અથવા તો ડાયાબિટીસ એ ઓપરેશનથી કઈ રીતે મટી શકે એના વિશે માહિતીની જરૂર હોય તો તમે ચોક્કસ સિમ્સ હોસ્પિટલની બેરિયાટ્રિક ટીમનો સંપર્ક કરી શકો છો.